દેશમાં વધી રહેલા મહિલા અત્યાચારના બનાવો અટકે અને નાનપણથી દીકરીઓ મજબૂત અને સશક્ત બને તેમજ આત્મવિશ્વાસ વધે તે માટે બનાસકાંઠાના ડીસામાં બે સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે કરાટે ક્લાસીસનું આયોજન કરાયું છે, જેમાં 300થી પણ વધુ દીકરીઓ કરાટેની તાલીમ લઈ રહી છે. દેશમાં દિવસે ને દિવસે મહિલા ઉપર અત્યાચારોની ઘટના વધી રહી છે, ત્યારે આવી ઘટનાઓ બનતી અટકે તે માટે સરકારની સાથે સાથે હવે સામાજિક સંસ્થાઓ પણ મહિલાના સશક્તિકરણના કાર્યક્રમો કરી રહી છે. બનાસકાંઠાના ડીસામાં 7 સ્ટાર ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ દ્વારા દીકરીઓ માટે વિનામૂલ્યે કરાટે ક્લાસીસનું આયોજન કરાયું છે. આ ક્લાસીસમાં કરાટેના જાણકાર કોચ દ્વારા 15 દિવસ સુધી દીકરીઓને કરાટે અંગેની તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ ક્લાસીસમાં તાલીમ મેળવેલી દીકરીઓ ઘરે જ પ્રેક્ટિસ કરી વિપરીત સંજોગોમાં પોતાનું રક્ષણ કરી શકે તે માટે તૈયાર થશે. આપણે બધા જાણીએ છીએ કે આપણે અવારનવાર સમાચાર કે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ કે દીકરીઓ ઉપર બહુ અલગ અલગ જાતના અત્યાચાર જેવા થતા હોય છે, એમના સાથે છેડતીની ઘટનાઓ બનતી હોય છે. તો એ માટે કરી સેવન્ટાર ફાઉન્ડેશન એક એવી પહેલ કરી છે કે આપણી દીકરીઓ અને બહેનો આત્મનિર્ભર કે ખુદ ડિફેન્સ કરી શકે એ માટે કરી એ ફ્રી કરાટે ક્લાસીસનું આયોજન કર્યું છે. અને એ કરાટે ક્લાસીસમાં બહેનોને સેલ્ફ ડિફેન્સ અને અલગ અલગ કરાટાના સ્ટાર્ટ છે, જેથી બહેનો પોતાનું આત્મરક્ષણ કરી શકે. એ રીતે વેલ એજ્યુકેટ કોચ દ્વારા આ કરાટે ક્લાસીસને શીખવાડવામાં આવશે. બહેનો માટે જે આ કરાટે ક્લાસીસ છે એમાં ઉંમરની કોઈ પાબંદી નથી, અને જે ભાઈઓ છે એ 15 વર્ષથી નીચેના ભાઈઓ કરાટે ક્લાસીસ જોઈન કરી શકે છે. કરાટે ક્લાસીસ સાંજે 5:30-6 વાગ્યાનો સમય છે લાયન્સ હોલ, અને આ કરાટે ક્લાસીસ 15 દિવસ માટે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવશે. આ કરાટે ક્લાસીસથી અમને એટલો વિશ્વાસ છે કે જે પણ હાલ જે 200 વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છે એ અમારા સાથે જોડાયા છે, અને એ સ્ટુડન્ટમાં 15 દિવસના અંદર અમૂલ્ય બદલાવ આવશે, અને એ લોકોના માઇન્ડમાં એ લોકો ખુદનું કંઈક આત્મરક્ષણ કરી શકે એવો વિચાર અવશ્ય જાગશે. તો બસ એ જ હશે કે અમારું ફાઉન્ડેશન કે આપણા ડીસાની નહીં, હું તો અમે તો એવું વિચારીએ છીએ કે આપણા આખા દેશની દીકરીઓ આત્મનિર્ભર અને સુરક્ષિત અને મજબૂત બને એ જ આશયથી અમે આ કરાટે ક્લાસનું આયોજન કર્યું છે. તો અમારી ટીમ અને લાયન્સ ક્લબ ઓફ ડીસાને પણ ધન્યવાદ આપીએ છીએ કે જે અમે વિચાર એમના આગળ રજૂ કર્યો અને અમને સપોર્ટ કર્યો આના માટે. તો લાયન્સ ક્લબ ઓફ ડીસા પણ ધન્યવાદ પાત્ર છે. અમારા સેમેસ્ટરની ટીમ એ ખૂબ સારું વર્ક કરે છે, તો પૂરી ટીમને પણ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ડીસા શહેરમાં ચાલુ થયેલા ફ્રી કરાટે ક્લાસીસ જે 7 સ્ટાર ફાઉન્ડેશન બહુ સારું કામ કર્યું છે. આજકાલ વધી ગયેલા સ્ત્રી ઉપર અત્યાચાર માટે આજની નારીને સક્ષમ બનાવવા માટે સ્ટ્રોંગ બનાવવા માટે બહુ જ મહત્ત્વનું કામ કર્યું છે, અને અવારનવાર આવા અવસરો આવવા જોઈએ. તો તમને બધાને આશા છે કે સપોર્ટ કરશો તમે. અને અહીંયા હું આવી છું કરાટે શીખવા માટે. તો ગુજરાત સરકારે જે પણ ઇવન અહીંયા 7 સ્ટાર ફાઉન્ડેશન તરફથી ફ્રી કરાટેનું આયોજન રાખેલું છે, તો આ ડીસા જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત છે કે ડીસામાં એવું એક્ટિવિટી પણ થઈ રહી છે કે આજની દીકરીઓ કે અમુક પેરેન્ટ્સ મા બાપ એમને ના પાડતા હોય છે, ત્યારે આ ખૂબ જ ગર્વની વાત છે કે અહીંયા ડીસામાં પણ આવી એક્ટિવિટી થાય છે અને છોકરીઓ ખુદના રક્ષણ માટે અને એમના પરિવારના રક્ષણ માટે પણ આગળ વધી શકે છે, અને આવું જ કાર્યક્રમ થતું રહેવું જોઈએ. ઇવન આપણા દેશમાં ક્યાં પણ છોકરીઓ જાય, અડધી રાત્રે પણ ક્યાં પણ જાય, તો ખુદનું રક્ષણ કરી શકતી હોવી જોઈએ. આ ખૂબ જ સરસ વાત છે કે ડીસામાં પણ આવી ફ્રી કરાટે આયોજન ઇવન 7 સ્ટાર ફાઉન્ડેશન તરફથી જે કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારી વાત છે.